અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। અમદાવાદની સૌપ્રથમ વાત કરીશું। અમદાવાદ સિવિલમાં મચ્છર અને પાણીજન્ય રોગોના કેસો યથાવત છે। ડિસેમ્બરમાં 14 દિવસમાં ડેન્ગ્યુના 24 જેટલા કેસ નોંધાયા છે। નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 78 કેસ નોંધાયા હતા। 14 દિવસમાં કમડાના 80, નવેમ્બરમાં 194 જેટલા કેસ નોંધાયા હતા। ચિકનગુનિયાના 14 દિવસમાં માત્ર 6 કેસ નોંધાયા છે। ડાયરિયાના 14 દિવસમાં 58 જેટલા, જ્યારે કે ટાઇફોઇડનો માત્ર 1 જ કેસ નોંધાયો છે। સિવિલનું જો હું વાત કરીશ ને તો ગયા મહિનાની કમ્પેરમાં પાણીજન્ય મચ્છરજન્ય બધા જ રોગો છે એ ઘણા ઓછા અત્યાર સુધી એટલે કે 15 દિવસમાં જોવા મળ્યા છે। ખાસ કરીને જો હું વાત કરીશ તો ડેન્ગ્યુ તો ગયા મહિનાની કમ્પેરમાં 50%થી પણ ઓછા દર્દી, એટલે કે અત્યારે આ 15 દિવસમાં માત્ર ને માત્ર 24 દર્દીઓ ડેન્ગ્યુથી ડિટેક્ટ થયા છે। એવી જ રીતે હિપેટાઇટિસ જોઈએ તો ગયા મહિનામાં 180 દર્દી જેવા સારવાર લીધી હશે, જ્યારે અત્યાર સુધી 80 દર્દી ટોટલ એટલે 15 દિવસમાં, એટલે કે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ડાયરિયા વોમિટિંગના કેસીસ જોઈએ તો અત્યાર સુધી 58 દર્દીઓ એની સારવાર લીધી છે। ટાઇફોઇડનો કેસ અત્યાર સુધી 15 દિવસમાં માત્ર ને માત્ર 1 જ ડિટેક્ટ થયો છે। એટલે સિવિલ હોસ્પિટલની ઓપીડી જે અંદાજિત 3500ની ઓપીડી રહેતી હોય છે ત્યાંના આંકડા છે, આના 15 દિવસના છે। એટલે અમારી દૃષ્ટિએ એવું છે કે અત્યારે ડેફિનેટલી આ વસ્તુ કંટ્રોલમાં છે।